नमस्कार, जय स्वामीनारायण। धोरण 12માની અંદર एसपीसीसी विषय में विभाग बीजो एमा पाठ बीजो जे छे जेनु नाम छे शेरनी फेरबदली अने शेरनु कायदाकीय हस्तांतरण। धोरण 12માની અંદર આજે આપણે પહેલા લેક્ચરની અંદર મૃત સ્વરૂપના શેરની ફેરબદલી અને અમૃત પ્રકારના શેરની ફેરબદલી વિષય ઉપર ચર્ચા કરી હતી। આજે આપણો એસપીસીસીની અંદર બીજો લેક્ચર છે। આજે આપણે સામાન્ય રીતે ધોરણ 12માની અંદર શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો વિશે ચર્ચા કરવાની છે। પરંતુ એના પહેલા આજે આપણે શેર ફેરબદલીની વિધિની અંદર મૃત સ્વરૂપના શેરની ફેરબદલી અને અમૃત પ્રકારના શેરની ફેરબદલીની વિધિ વિષય ઉપર થોડી ચર્ચા કરી અભ્યાસિક પ્રવૃત્તિ તરફ આપણે આગળ વધીશું। તો આજે આપણે મૃત પ્રકારના શેર અને અમૃત પ્રકારના શેર એના વિષય ઉપર થોડી ચર્ચા કરી સેક્રેટરીની શેરની ફેરબદલી દરમિયાન કઈ ફરજો છે અને શું એની જોગવાઈઓ છે તેના વિષય ઉપર આજે આપણે ચર્ચા છે કરીશું। તો આપણે જોયું કે મૃત પ્રકારના શેર એ ફિઝિકલી શેર છે જેનું પ્રમાણપત્ર કંપની દ્વારા તમને છે એ આપવામાં આવે છે, જેને આપણે આપણી ભાષામાં શેરનું પ્રમાણપત્ર કહીએ છીએ। એ પ્રમાણપત્રની અંદર વ્યક્તિનું નામ હોય, સરનામું હોય, શેર હોય, શેરની સંખ્યા હોય, શેરનો ક્રમાંક નંબર હોય, કંપનીનો મહોર મારેલ હોય અને કંપનીના નિમણૂક પામેલ અધિકારીના હસ્તાક્ષર છે એની અંદર હોય છે। આ ફિઝિકલ શેર જે છે એ પ્રમાણપત્રના માધ્યમ દ્વારા જે તે શેરધારકને આપવામાં આવે છે। પ્લસ બીજું એ કે આ શેરનું પ્રમાણપત્ર ખોવાઈ જવાનું, ચોરાઈ જવાનું, ફાટી જવાનું અથવા સળગી જવાનો ભય રહે છે, બીક રહે છે। જ્યારે અમૃત પ્રકારના શેર છે એ ફિઝિકલ નથી, એ શેર છે એ ડિમેટ શેરના નામથી ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આ ડિમેટ શું છે। તો ડિમેટ એ શેરની ફેરબદલી કરવા માટેનું એક ખાતું છે, જે ભૌતિક શેરનું રૂપાંતર ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણના માધ્યમ દ્વારા કોઈ પણ શેરધારક પોતાના શેર પૂર્ણ શેર કે અસહંત શેર કોઈ અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરે છે, મીન્સ વેચી શકે છે। તો અહીંયા જે આપણે વાત કરીએ છીએ એ અમૃત પ્રકારના શેર છે, એ ડિમેટ શેરના નામથી ઓળખવામાં આવે છે। આ ડિમેટ શેર એ વર્તમાન સમયની અંદર એ ખૂબ જ અગત્ય અને મહત્વનું કાર્ય કરે છે, જે સમયનો બચાવ કરે છે અને તમામ પ્રકારની ક્રિયા પ્રક્રિયાઓ યોગ્ય પ્રકારના નીતિ નિયમો, કાયદા, નિયંત્રણ અને સેબીના માર્ગદર્શન હેઠળ છે એ કાર્ય કરે છે। તો આજે આપણે લેક્ચરની અંદર એ શેર ફેરબદલી કઈ રીતે થઈ શકે છે તેના વિષય ઉપરની ચર્ચા કરી હતી, જેમાં શેર ફેરબદલી ફોર્મ ભરવા, શેરના પ્રમાણપત્ર જોવા, બાકી હપ્તા ભરવા, વાંધા અરજી વગેરે પ્રકારની બાબતો, પ્લસ એમાં સંતોષકારક તમામ પ્રકારની ક્રિયા પ્રક્રિયાઓ જે છે એ ક્રિયા પ્રક્રિયાઓ કાયદાની રૂએ આવેદનપત્ર અને નિયમનપત્રની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને છે એ હાથ ધરવામાં આવે છે।
सेक्रेटरी द्वारा जे छे ए फॉर्मनी तपासनी करवामां आवे, फॉर्मनी अंदर विगत भरवामां आवे, फॉर्म अने शेर प्रमाणपत्र मोकलवामां आवे, मोकली अने पहोंच मेळवामां आवे, फेरबदली पत्रकमां नोंध करवामां आवे, तेमज मंजूरी अने ठराव पसार करवामां आवे अने नवा शेर धारकने नवा प्रमाणपत्र अथवा तो जूना प्रमाणपत्रनी अंदर जो जग्या होय तो जे ते व्यक्तिनुं नाम सरनामुं लखी शेर शेरनी संख्या लखी शेरनो क्रमांक लखी सभ्य पत्रकमां जे ते व्यक्तिनुं नाम छे ई चढ़ावामां आवे छे। तो अहींया विद्यार्थी मित्रों आपणे जोयुं ए पूर्ण शेरनी फेरबदली अने आंशिक शेरनी फेरबदली। तो पूर्ण शेरनी फेरबदली ए शेरधारक पोताना संपूर्ण शेर कोई अन्य व्यक्तिना खातामां वेचे छे तेवी शेरनी फेरबदलीने पूर्ण शेरनी फेरबदली कहेवामां आवे छे। ज्यारे आंशिक शेरनी फेरबदली जे छे ए शेरनी फेरबदली करता पहेला कंपनी रजिस्ट्रार पासे एनुं विभाजन करावामां आवे छे। विभाजन थई गया बाद पोताना कुल शेरमांथी अमुक शेर कोई अन्य व्यक्ति पेढ़ी के संस्था ने ते वेचे छे तो आवी शेरनी वेचनी जे छे एने कहेवाय आंशिक शेरनी फेरबदली। शुं कहेवामां आवे छे? आंशिक शेरनी फेरबदली। तो चालो विद्यार्थी मित्रों हवे आजे आपणे शेर फेरबदली अंगे सेक्रेटरीनी फरजो विषय पर चर्चा करीए। शेर फेरबदली अंगे सेक्रेटरीनी फरजो के नियमन पत्रना अनुसंधाने जयरे शेर फेरबदलीनी विधि शेर फेरबदलीनी कामगीरी અને શેર ફેરબદલીની પ્રક્રિયા થતી હોય છે તેવા સમયગાળા દરમિયાન સેક્રેટરીની શું ફરજ છે તેના વિષય ઉપર આજે આપણે ચર્ચા અહીંયા કરવાની છે। તો શેરની ફેરબદલી એ શેર માલિકીની ફેરબદલી છે જે મૂળ શેરધારક છે એના સંપૂર્ણ માલિકીના શેર કોઈ અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરે છે ત્યારે માલિકીનો હક તે કોઈ અન્ય વ્યક્તિને વેચે છે। એટલા માટે સેક્રેટરીએ આ અંગેની અમુક પ્રકારની ફરજો યોગ્ય રીતે બજાવવી જોઈએ જેથી ભવિષ્યમાં મૃત સ્વરૂપના શેર ફેરબદલીમાં કોઈ પણ પ્રકારની કાનૂની વિવાદ ઊભા ન થાય કે કંપની ધારા 2013ના શેર ફેરબદલીના પેટા નિયમોનું ઉલ્લંઘન થાય નહીં। તેમજ જો આવા ઉલ્લંઘનના કારણે સેક્રેટરી કે જવાબદાર અધિકારી દોષિત ઠરે તો તેમને દંડ પણ થઈ શકે છે। કદાચ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો આપણે આગળ ભણી ગયા હતા કે ઔદ્યોગિક ક્ષેત્ર અને કંપની ક્ષેત્રની અંદર જ્યારે કંપની દ્વારા શેરધારકોની સાથે શેરની ફેરબદલી અથવા શેરને લગતી કોઈ પણ પ્રકારની કામગીરી થતી હોય અને જો આવેદનપત્ર અને નિયમનપત્રની જોગવાઈ અને સેબીના નીતિ નિયમ કાયદાઓ અને 2013 અને 2015ના વર્ષોવર્ષના એટલે કે વખતો વખતના સુધારા વધારાનું જ્યારે ઉલ્લંઘન થતું હોય અને કોઈ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય તો એ સમસ્યામાં જવાબદાર અધિકારીઓ અને સેક્રેટરી દોષિત ઠરે તો કાયદાની રૂએ એમને બે પ્રકારની સજા થાય, એક દીવાની સજા અને બીજું ફોજદારી, અથવા તો બંને થાય, અથવા તો દીવાની સજા અથવા દંડ પણ થાય છે। તો આવું ન થાય તે હેતુથી સેક્રેટરી અમુક પ્રકારની ફરજોને ખૂબ જ અગત્ય અને મહત્વની બાબત ગણી તે તમામ પ્રકારની જોગવાઈઓનું પાલન થાય તે પ્રકારના પ્રયત્ન કરવાના, જેમાં સૌથી પહેલું શેર ફેરબદલી ફોર્મની ચકાસણી કરવી। જ્યારે શેરની ફેરબદલી કરવામાં આવે ત્યારે અરજદાર પોતે ફોર્મ ભરે છે, આ ફોર્મને ઊંડાણપૂર્વક તપાસવાનું કામ સેક્રેટરીનું છે।
के फॉर्मनी अंदर खरीदनार ने वेचनारनु नाम सरनामु शेर शेरनी संख्या शेरनी किंमत शेरनो प्रकार साक्षीनी सहाय साक्षीनु नाम प्लस साक्षीनो धंधो साक्षीनो व्यवसाय आ बधी ज वस्तु योग्य रीते छे के नहीं ते तपास करवानु काम जे छे ई सेक्रेटरी नु छे। तपास कर्या वगर जवा दे साइन ना होय ने समस्या नु सर्जन थाय तो एनी संपूर्ण जवाबदारी सेक्रेटरी नी रहे छे मित्रों। माटे ए कोईपण प्रकारना दोषनी अंदर न आवे ते हेतुथी अने तमाम प्रकारनी संपूर्ण कामगीरी खूब निष्ठाथी अने व्यवस्थित रीते पार छे पाड़वानी होय छे। तो चालो विद्यार्थी मित्र जोईए के शेर फेर बदली फॉर्मनी चकासणी करवानी। तो सेक्रेटरीए शेर फेर बदली पत्रकनी चकासणी योग्य रीते करवी जोईए, जेमां शेरनी संख्या शेरना प्रकार शेर फेर फेर बदली फॉर्ममां શેરધારકની સહીની ચકાસણી વગેરે બાબતો તપાસવી જોઈએ। આમ શેરના તમામ પ્રકારની જે બાબતો લેખિત સ્વરૂપમાં હોય તેની સંપૂર્ણ માહિતી જે છે એ સેક્રેટરી દ્વારા તપાસ કરવામાં આવે છે। જો એ તપાસ કરતા એવી જાણ થાય કે વ્યક્તિનું નામ એનું સરનામું શેર હોય શેરની સંખ્યા હોય શેરનો ક્રમાંક હોય એમાં કંઈક ભૂલ છે तो ये शेर नी फेर बदली कायदा नी रोए ना मंजूर थाय छे। तो पहलू सेक्रेटरी नी फरज छे, पहली एनी जोगवायो छे के शेर फेर बदली फॉर्म नी चकासणी, त्यार पछी स्टेम्प ड्यूटी अने फी निश्चित करेला शेर उपर निश्चित करेली स्टेम्प ड्यूटी अने फीस भरेली छे के नहीं तेनी तपास करवानु काम एनी फरज में आवे छे। तो जोईए के शेर फेर बदली माटे आवेल फॉर्म में શેરની સંખ્યા અને શેરની બજાર કિંમત પ્રમાણે જરૂરી યોગ્ય પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી લગાવેલી છે કે નહીં તે તપાસવાનું કામ સેક્રેટરીની ફરજમાં આવે છે। દાખલા તરીકે 100 શેરની ફેરબદલી કરે ત્યારે 500 રૂપિયાની ડ્યુટી લગાડવાની હોય અને કોઈ પણ અરજદારે 100 શેરની ફેરબદલી કરે અને ખરીદનાર છે 300 રૂપિયાનો સ્ટેમ્પ લગાવે અને સેક્રેટરીએ જતું કરે અને જો એ જો એ દોષિત ઠરે તો કાયદાની રૂએ છે સેક્રેટરીને દંડ અથવા તો એને સજા થાય। તો આવું ન થાય તે હેતુથી જે તે અરજદાર શેર ખરીદનાર છે એ ખરીદનાર વ્યક્તિ દ્વારા શેર ખરીદતી વખતે જેટલા શેર ઉપર જેટલા સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય તેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે કે નહીં તે તપાસ કરવાનું કામ જે છે એ સેક્રેટરીનું છે। ત્યાર પછી જો સાક્ષીની સહી કે શેર ફેરબદલી ફોર્મમાં સાક્ષીની સાઇન જરૂરી છે, સેક્રેટરીએ સાક્ષીની સાઇન તપાસીને ખાતરી કરવી જોઈએ। એમાં ફોર્મની અંદર કદાચ તમને ખ્યાલ હોય શેર ખરીદનાર અને વેચનાર ઉપરાંત એ બંનેની હાજરીમાં સાક્ષી ત્યાં હોવા જોઈએ। સાક્ષીનું નામ એનું સરનામું એનો વ્યવસાય અને એની સિગ્નેચર એ ફોર્મની અંદર છે કે નહીં તે તપાસવાનું કામ જે છે એ શેર ફેર બદલી થતી હોય તે સમયે સેક્રેટરીની ફરજની અંદર આવે છે। તો અહીંયા સેક્રેટરી છે જુદા જુદા પ્રકારની કામગીરી કરી અને શેરની ફેરબદલીને મંજૂરી આપતા હોય છે। ત્યાર પછી શેર ફેરબદલીની પહોંચ કે કંપની રજિસ્ટર્ડ ઓફિસમાં અથવા શેર ટ્રાન્સફર એજન્ટને શેર ફેરબદલી ફોર્મ આપ્યા બાદ તેમાં જણાવેલ વિગત સંતોષકારક જણાય તો તે અંગેની પહોંચ આપવી જોઈએ। જે શેર ખરીદી અને વેચાણનું ફોર્મ છે એ કંપની રજિસ્ટ્રારને આપતાની સાથે જ એની સંપૂર્ણ માહિતી તપાસવામાં આવે છે। સંપૂર્ણ માહિતી તપાસ કરીને જો માહિતી યોગ્ય લાગે તો એ ફોર્મના બદલામાં શેર ટ્રાન્સફર કરવા માટેની રિસિપ્ટ પહોંચ આપવામાં આવે છે, જે શેર ટ્રાન્સપોર્ટ રિસિપ્ટના નામથી ઓળખવામાં આવે છે। ત્યાર પછી જો સંચાલક મંડળનો ઠરાવ કે શેર ફેરબદલી પત્રકમાં જણાવેલી વિગતો અને જુદા જુદા પ્રકારની બાબતો યોગ્ય સંતોષકારક જણાય તો શેર ફેરબદલીની મંજૂરી આપવામાં આવે છે અને મંજૂર કર્યા બાદ તે અંગે સંચાલક મંડળમાં જરૂરી શેર મંજૂરી અંગેનો એ ઠરાવ પસાર છે એ કરવામાં આવે છે। તો જે તે વ્યક્તિના શેર જે તે વ્યક્તિ ખરીદવા માગતો હોય એની સંપૂર્ણ માહિતી યોગ્ય હોય
એને યોગ્ય પ્રકારની શેર ટ્રાન્સફરની રિસીપ આપેલી હોય તો ત્યાર પછી સંચાલક મંડળ છે, સંચાલક મંડળની સભા ભરે છે. સભા ભર્યા પછી એમાં શેર મંજૂરી પત્રકનો ઠરાવ આપે છે અને ઠરાવ આપ્યા પછી જે છે એ સામાન્ય રીતે શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ થઈ છે કે નહીં તેની તપાસ સેક્રેટરી દ્વારા હાથ ધરવામાં આવે. તો સભ્યપત્રકની અંદર નોંધ, તો જ્યારે શેર વેચનાર પોતાના સંપૂર્ણ શેર કોઈ અન્ય વ્યક્તિને વેચે છે, શેરની ફેરબદલી થાય છે, શેર મંજૂર થાય છે, તેવા સમયે સેક્રેટરી જે વ્યક્તિ શેર વેચનાર છે તેનું નામ અને શેર અને શેરની સંખ્યા સભ્યપત્રકમાંથી દૂર કરે છે અને જે વ્યક્તિ ખરીદનાર છે તે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં દાખલ કરે છે. જેટલા શેર એને ખરીદ્યા છે તેની સંપૂર્ણ વિગત નવા શેરધારકના સભ્યપત્રકની અંદર દાખલ કરે છે. તેમજ સભ્યપત્રકમાં નોંધ થઈ ગયા પછી શેર ફેરબદલી મંજૂરીની નોટિસ મોકલે છે કે શેર ફેરબદલી મંજૂર કર્યા બાદ આ અંગે ખરીદનારને મંજૂરી અંગેની નોટિસ મોકલવામાં આવે છે કે આથી તમને જણાવવામાં આવે છે કે તમે જે તે વ્યક્તિ પાસેથી આ નંબરથી આ નંબરના શેર કાયદાની તમામ પ્રકારની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી છે જેથી કરી આપને આ શેર આ વ્યક્તિ તરફથી વેચવામાં આવે છે. એવી નોટિસ છે એ સેક્રેટરી ખરીદનાર વ્યક્તિને મોકલે છે અને ખરીદનાર વ્યક્તિને મોકલે છે ત્યાર પછી ખરીદનાર વ્યક્તિના ખાતાની અંદર એ શેર જે છે જમા થાય છે. પછી જોઈએ નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવા કે શેર ફેરબદલી મંજૂર થયા બાદ નવા શેરધારક માટે નવું શેર પ્રમાણપત્ર તૈયાર કરવાની ફરજ પણ સેક્રેટરીની છે. જૂનો શેરધારક જે છે એ પોતાના સંપૂર્ણ શેર એ વેચે છે અન્યને, એ અન્ય શેર બીજા કોઈકને વેચે, બીજો ત્રીજા કોઈકને વેચે છે, તો આવા સમયમાં શેરના પ્રમાણપત્રની અંદર જગ્યા ન હોવાના કારણે નવા શેરધારકનું નવું પ્રમાણપત્ર બનાવવાની ફરજ એ સેક્રેટરીના અંડરમાં આવે છે. તો અહીંયા આ તમામ પ્રકારની સંપૂર્ણ જે ફરજો છે એ સેક્રેટરીની છે. એમાંય જોઈએ એક નવા શેર પ્રમાણપત્ર આપવા પછી નિયમનપત્રની જોગવાઈઓનું પાલન કરવું કે જ્યારે ખરીદનાર શેર ખરીદે છે અને વેચનાર શેર વેચે છે તો આ ખરીદી અને વેચવાની પ્રક્રિયામાં કોઈ પણ જગ્યાએ આવેદનપત્ર કે નિયમનપત્રની જોગવાઈઓનું ઉલ્લંઘન થતું નથી ને તે જોવાનું કામ છે એ સેક્રેટરીનું છે. તો સેક્રેટરીએ શેરની ફેરબદલી કરતી વખતે નિયમનપત્રની જોગવાઈઓનું ઉલ્લંઘન થતું નથી તે અંગેની ખાતરી કરી પછી શેરની ફેરબદલીને મંજૂર કરી જે તે વ્યક્તિના ખાતામાં શેર છે એ કાયદાની રૂએ છે એ આપવામાં આવતા હોય છે. છેલ્લે જે છે એ સેક્રેટરીની ફરજની અંદર એ નિયમનપત્ર અને નિયમનપત્રની જોગવાઈઓનો અભ્યાસ કરવામાં આવે છે. એ અભ્યાસ કરી અને કોઈ પણ પ્રકારની નિયમોનો ભંગ નથી થતો એ જોઈ અને સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ યોગ્ય છે તેવી ખાતરી કરીને શેરની કાયદાની રૂએ છે એ ફેરબદલી કરે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જે હતી એ શેરની ફેરબદલી, શેરની ફેરબદલીની જોગવાઈઓ અને સેક્રેટરીની ફરજો. હવે આપણે આ બીજા પાઠની અંદર જોઈશું કાયદાકીય હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે શું? કે એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર ખસેડવું. પણ શું? તો કે શેર. તો કે આવું શા માટે? તો કે વ્યક્તિ કદાચ મૃત્યુ પામે તો એના વારસદારને કાયદાની રૂએ છે એના શેરનું હસ્તાંતરણ કરવું પડે. નાદાર જાહેર થાય, અસ્થિર મગજના જાહેર થાય, અથવા તો કંપનીએ ચોક્કસ નીતિ નિયમો ઘડેલા હોય અને એ નિયમ અનુસંધાને જે તે વ્યક્તિના શેર જે તે વ્યક્તિ પેઢી કે સંસ્થાને કાયદાની રૂએ આપવામાં આવે તેને કહેવામાં આવે છે કાયદાકીય હસ્તાંતરણ. પણ શેનું? તો કે શેરનું. જે મૂળ શેરધારક છે ને મૃત્યુ પામે તો
तो मृत्यु पामनार व्यक्तिना शेर कायदा निरूए तेना वारसदार ने मळे छे, एटले एनुं हस्तांतरण थाय। पण एनी अमुक प्रकारनी जोगवाई छे के जे मूळ शेरधारक छे एनुं मृत्यु थयुं तो एना माटेनुं डेट सर्टिफिकेट तमारे छे ए आ वारसदारना खातामां शेर नाखवा माटे जमा करावुं पड़े छे। तो चलो विद्यार्थी मित्रों, हवे जोईए छे शेरनुं कायदाकीय हस्तांतरण अथवा तो फरजियात हस्तांतरण। तो ज्यारे कायदा अन्वये फरजियात रीते शेरनो मालिक हक बदलाय त्यारे तेने कायदाकीय हस्तांतरण कहेवामां आवे छे। आपणे आगळ जोयुं शेरनी फेरबदली आ फरजियात नथी, आ मरजियात छे। तमारी पासे रहेला शेर कोई अन्य व्यक्ति पेढ़ी के संस्था ने तमे वेचो के न वेचो, रोकाण अर्थे तमे खरीदो अने लांबा समय सुधी तमे तेनो संग्रह करी शको छो। तो आ जे प्रक्रिया छे ई मात्र शेरनी फेरबदली छे, पण अहींया तमारा शेर होय छतां पण तेने कायदानी रूए तेनुं हस्तांतरण करवुं पड़े छे। ए हस्तांतरणनी प्रक्रिया एटले ज शेरनुं कायदाकीय हस्तांतरण थाय। तो चलो विद्यार्थी मित्रों, आपणे जोईए एनो अर्थ के शेरनुं कायदाकीय हस्तांतरण एटले શું થાય। તો જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય ત્યારે તેને ફરજિયાત કાયદાકીય હસ્તાંતરણની પ્રક્રિયા કહેવામાં આવે છે। આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે શેરધારકનું અવસાન થાય, અદાલત નાદાર જાહેર કરે અથવા અદાલત અસ્થિર મગજનો જાહેર કરે ત્યારે આ કાયદાકીય હસ્તાંતરણની જરૂરિયાત ઊભી થાય છે। तो विद्यार्थी मित्रों, अहीं तमे खाली समझी लियो कि आजे आपणे अहीं बधा साम सामे छीए, हरेक तमारा पेरेन्ट्स अने अमारा पेरेन्ट्स आ बधाना पेरेन्ट्सनी छे ए जुदा जुदा प्रकारनी जमीन माल मिलकतनी संपत्ति, आ संपत्ति जे छे ए कायदेसर एना वारसदारने मळे। पण क्यारे के ज्यारे मूळ संपत्ति धारकनुं अवसान थाय तो अवसान पछीना समये कायदानी रूए એની સંપૂર્ણ સંપત્તિ એના વારસદારને મળે, જો વારસદાર હોય તો, નહીતર એનું વસિયતનામું કરેલું હોય અને એ વસિયતનામાની અંદર જે તે વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલો હોય તેવા વ્યક્તિને કાયદાની રૂએ જે તે સંપત્તિ છે એ પ્રાપ્ત થાય તેને કાયદાકીય હસ્તાંતરણ તરીકે ઓળખવામાં આવે છે। તો આ જ વસ્તુ છે એ શેરની અંદર પણ છે કે શેરનો મૂળ માલિક મૃત્યુ પામે, નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો જાહેર થાય તેવા સંજોગોમાં એના શેર કાયદાની રૂએ તેના વારસદારને મળે છે, જેને આપણે કહીએ છીએ શેરનું કાયદાકીય હસ્તાંતરણ। તો ચાલો વિદ્યાર્થી મિત્ર જોઈએ શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો, કયા સંજોગોમાં તેનું હસ્તાંતરણ કાયદાકીય રીતે થાય છે। તો પહેલું, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય। તો કેટલીકવાર શેરધારક વસિયતનામું ન બનાવ્યું હોય અને તેનું અવસાન થાય ત્યારે કાયદેસરના વારસદારને વારસા પ્રમાણપત્રના આધારે કાયદાકીય રીતે શેર હસ્તાંતરણ થાય છે। હવે હું તમને વાત કરું કે તમારી સંપત્તિ હોય, મારી સંપત્તિ હોય, બરોબર, એમાં બે ભાઈઓ છીએ। હવે બે ભાઈમાં એક ભાઈની ટેવ બહુ જ ખરાબ છે, જુદા જુદા વ્યસન છે, અને અમારા પેરેન્ટ્સ એવું વિચારે કે મારી સંપત્તિમાંથી આ વ્યક્તિને ભાગ નથી આપવો, તો એવું વસિયતનામું બનાવવું જોઈએ। વસિયતનામું એટલે એવો દસ્તાવેજ કે મારા અવસાન બાદ મારી સંપૂર્ણ સંપત્તિ મારા માત્ર ને માત્ર આ જ સંતાનને મળે અને આ સંતાનને ન મળે, એવું વસિયતનામું તૈયાર કર્યું હોય તો જ જે તે વ્યક્તિનું નામ વસિયતનામમાં લખેલું હોય તેને મળે, બાકી બીજા કોઈ ન મળે। પણ જો વસિયતનામું ન લખેલું હોય અને પુત્રની ગમે તેવી ટેવ હોય તો કાયદાની રૂએ તેની સંપૂર્ણ સંપત્તિના બે ભાઈઓના ભાગ પડતા હોય છે। શું પડે? બે ભાઈઓના ભાગ। એના પપ્પા મૌખિક કે તને કંઈ નથી આપવાનું, તો એ મૌખિક પણ ન ચાલે। તો અહીંયા જે આપણે વાત કરી કે જે સમયે વસિયતનામું ન કરેલું હોય અને મૂળ શેરધારકનું અવસાન થાય તેવા સંજોગોમાં તેના વારસદારને કાયદાની રૂએ ફરજિયાત એ શેરનું હસ્તાંતરણ છે થાય છે મિત્રો।
કાયદેસર રીતે. ત્યાર પછી જો શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય તો ઘણી વખત એવું બનતું હોય છે કે શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને તેનું અવસાન થાય, વારસદાર પણ ન હોય અને તે મૃત્યુ પામે, તો તેવા સંજોગોમાં તેના શેરનો વહીવટ અદાલત કરે છે અને તેના રિસીવરની નિમણૂક કરે છે. ત્યાં વહીવટદારને શેરની લેવડ દેવડ કરવાનો હક મળે છે. તો ઘણી બધી વાર સમગ્ર સમાજની અંદર એવા ઘણા બધા ફેમિલીઝ હોય છે, કુટુંબો હોય છે કે એની અંદર છે કોઈ વારસદાર હોતું નથી. તો જ્યાં સુધી એ પેઢી જીવિત છે ત્યાં સુધી એ શેરનો સંપૂર્ણ વહીવટ શેરધારક કરે છે, અને શેરધારક છે એ કાયદાની રૂએ મૃત્યુ પામે છે અને વસિયતનામું ન કરેલું હોય તો તે સંપૂર્ણ શેરની જે વહીવટની કામગીરી છે તે હાઈકોર્ટ દ્વારા નિમેલ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે, જેને રિસીવર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રિસીવર. પછી જો એ શેરધારક નાદાર જાહેર થાય ત્યારે, નાદાર એટલે દેવું ઉત્પન્ન કર્યું હોય તેવા સંજોગોમાં, તો શેરધારકને અદાલતે નાદાર જાહેર કર્યો હોય કે જે દેવું ભરવા માટે સક્ષમ ન હોય તેવા સમયે, ત્યારે અદાલત રિસીવરની નિમણૂક કરે છે. નાદાર થયેલ વ્યક્તિના શેર આવા રિસીવરના નામે ફેરબદલી કરે છે. આ માટે રિસીવરે અદાલતનો નિમણૂક પત્રક કંપની સમક્ષ રજૂ કરવો પડે છે. તો કોઈ પણ વ્યક્તિએ વિશાળ પાયા ઉપર દેણું કરી નાખ્યું હોય, એ દેવું ભરવા માટે અસક્ષમ છે અને કોર્ટની અંદર એ નાદારી જાહેર કરાવે છે અને એની પાસે શેર છે, તો નાદારી જાહેર કરાવે અને જો એની પાસે શેર હોય તો કાયદાની રૂએ એના શેરનો વહીવટ કરવા માટે હાઈકોર્ટ છે તે નવા શેરધારકની નિમણૂક કરે છે. એ નિમણૂકના આધાર નિમણૂક પત્રક નંબર છે એ કોર્ટની અંદર રજિસ્ટ્રેશન કરાવે છે, કોર્ટને આપે છે અને કોર્ટ પછી એને ફરમાવે છે કે જે તે વ્યક્તિએ પોતાનું દેવું છે એ જાહેર કર્યું છે અને ભરી શકવાની ક્ષમતા નથી તેવા શેરનો સંપૂર્ણ વહીવટ છે એ જે તે નિમણૂક પત્ર નંબર ધરાવનાર જે વ્યક્તિ છે એ કરશે. ત્યાર પછી શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય કે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટી તરીકેની કોઈ ચોક્કસ વ્યક્તિની નિમણૂક કરે છે. આવા વાલી કે ટ્રસ્ટી અદાલતનો નિમણૂક પત્ર કંપનીમાં રજૂ કરે છે, ત્યારબાદ શેર આવા ટ્રસ્ટી કે વાલીના નામે હસ્તાંતરણ એટલે કાયદાની રૂએ જતા કરે છે. કોઈ વ્યક્તિ શેર લે વેચનું કામ કરતા હોય, કોઈ કારણસર એનો મગજ છે એ કામ કરતો બંધ થઈ જાય, અસ્થિર મગજના જાહેર થાય, એક્સિડન્ટ થાય, અથવા તો નિશ્ચિત ઉંમર થઈ જાય અને મગજ જે છે સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરે તેવા સમય અને સંજોગમાં કાયદાની રૂએ વાલી કે ટ્રસ્ટીની નિમણૂક થાય છે. આ વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરતા પહેલા જે તે અરજદારે એ નિમણૂક નંબર કંપનીની અંદર જમા કરાવવાનો છે. એ કંપનીની અંદર છે એ નિમણૂક નંબર આપ્યા પછી જે તે વ્યક્તિની નિમણૂક થાય છે, નિમણૂક થયા પછી મૂળ શેરધારકના શેરનો વહીવટ જે છે એ જે તે વ્યક્તિ અને નિમણૂક પત્ર નંબરના આધારે છે કરવામાં આવે છે. અને આજે છેલ્લો પોઈન્ટ છે, એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એ શેરનો વહીવટ કેવી રીતે થાય, તો કે એકલ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થતાં જે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય તેની ઓળખ કરીને કંપની મૃત્યુ પામનારના શેર વારસદારને કાયદાકીય રીતે આપે છે. આ ઉપર તેમજ શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ કે અન્ય લાભ જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને મળે છે. આવો પ્રતિનિધિ કંપનીના આયોજિત સભામાં ભાગ લઈ શકે છે. તે શેરધારકને તમામ પ્રકારના જે હક મળે છે તે હકનો યોગ્ય રીતે ઉપયોગ પણ કરી શકે છે. તો એકલ વ્યક્તિ કંપનીની અંદર કંપનીના જે માલિકો હોય એ માલિકે જ્યારે કંપનીની સ્થાપના કરેલી હોય તો સ્થાપના કરતા સમયે એના જુદા જુદા પ્રકારના દસ્તાવેજોની અંદર જે તે વ્યક્તિની કાયદાની રૂએ નિમણૂક કરેલી હોય છે જેનો વારસદાર હોય છે, તો એકલ વ્યક્તિ કંપનીની અંદર જે તે મૂળ વ્યક્તિ મૃત્યુ પામે તો એવા સંજોગોમાં એ વ્યક્તિને
જે વારસદાર નિમણૂક કરેલો હોય તેવા વ્યક્તિને એના સંપૂર્ણ શેર છે એ હસ્તાંતરણ કરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કાયદાકીય હસ્તાંતરણ. હવે કાલે આપણે છે એ શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ અને કંપનીની અમુક જોગવાઈઓ છે તેના વિષય ઉપર કાલે આપણે ચર્ચા કરીશું.